છે કે મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, નજર તેના પર કરીએ. બીટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પંચામૃત સ્કૂલ ખાતે આટો અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા. કે ભાઈ કઈક સ્કૂલ બસ હતી તો કે એમાં બારણું ખુલી ગયું ને બે ત્રણ બાળકીઓ કંઈક સ્ટુડન્ટ નીચે પડ્યા ગયા, એમાં એક ઇન્જર્ડ થઈ ગઈ છે કે એવું કંઈ થયું છે તો કે કઈ શું છે એને વાહન કેટલા વાહનો ચાલે છે સ્કૂલના એની માહિતી લઈ આવો એવી મને સૂચના મળી હતી, જેથી હું એ માટે અહીંયા આવ્યો હતો. હવે આમાં પગલામાં તો કેટલા એને સ્કૂલની જે વાહનો ચાલે છે એ સ્કૂલને પોતાના છે કે પ્રાઇવેટ છે કે શું છે એના ઉપર જોઈએ. જો પ્રાઇવેટ હોય તો માનો કે ડ્રાઈવરની બેદરકારી હશે તો એનું લાયસન્સ રદ થઈ શકશે. સ્કૂલમાં જે વાન હતી એમાં 22 બાળકો બેસાડવામાં હતા, ઇકો વાન હતી, ઇકો વાન 22 વાહનો બેસાડવામાં આવ્યા. હા હા, તો બાળકો તો એટલા તો બેસાડી શકાતા નથી નિયમ મુજબ, તો એને કાયદેસર એના જે કંઈ પગલાં થશે એ નિયમ મુજબ થશે. એના સાહેબ આમાં જે વાહન ચાલક છે એને પકડવા માટે કે એને શોધવા માટે કંઈ કાર્યવાહી તમે કરશો? ના, એ તો અમે ના કરી શકીએ, એ તો પોલીસ ડિપાર્ટમેન્ટને ચાલે. અમારે વાહનને લગતું જે કંઈ માહિતી હોય એ અમે કરી શકશું. હવે વાહન ચાલક આમાં બેદરકારી તો માનો કે એનું વાહન પોતાનું છે એ લઈને આવે છે જાય છે તો આમાં વાહન ચાલકની જ બેદરકારી દેખાશે. આપના તરફથી શું કયા પ્રકારની કાર્યવાહી રહેશે? અમારા તરફથી તો એનું લાયસન્સ રદ થઈ શકશે. એના માટે અભિયાન અમે ચલાવીએ છીએ, રોજે રોજ અમે એનું ઇન્સ્પેક્શન કરતા જ હોય છીએ, દરેક સ્કૂલના દરેક જગ્યાએ અમે જતા જ હોય છીએ, રોજે રોજ એક એક ટીમ અમારી જાય જ છે. અમદાવાદમાં જે ઘટના ઘટી છે, વીટવીના અહેવાલ બાદ તંત્ર આખરે સફાળું જાગ્યું અને આટીઓના અધિકારી ખાસ કરી પંચામૃત સ્કૂલ ખાતે પહોંચ્યા છે. કારણ કે તેમની જ સ્કૂલનું આવાન હતું અને ડ્રાઈવરે જે ગંભીર બેદરકારી કરી છે અને તેના માટે હવે પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડ્રાઈવર વિરુદ્ધ જે પ્રકારની કાર્યવાહી કરાશે તે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે. કારણ કે હાલ તો ડ્રાઈવર પણ ક્યાંક ફરાર હોય તેવી માહિતી મળી રહી છે, તેમનો કોન્ટેક નથી થઈ શકતો. વીટીપી દ્વારા ડ્રાઈવરનો કોન્ટેક કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા દેવાંગ જોડાઈ ગયા છે. જી દેવાંગ, હાલ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે વીટીપી અહેવાલ બતાવી રહ્યું છે અને હવે તંત્ર કઈ રીતે જાગ્યું છે? મનીષજી, જો વાત કરીએ કે નિકોલ ગામની અંદર જે પંચાવન ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, ક્યાંક ને ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. બે બાળકો જે છે ઇન્જર થયા છે અને એક બાળક જે ગુમ છે. આપણી સાથે જે આ ઘટનાને લઈને જે આરટીઓ તંત્ર પણ દોડતું થયું છે અને આપણી સાથે આરટીઓ આશિષ અધિકારી જોડાય, તેમને પણ સવાલ કર્યું. સર, જે આ ઘટના સામે આવી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઘટનાને? ઘટનાને હવે અત્યારે આવીને હજી હું જોઉં છું કઈ વાહનમાં કઈ રીતે શું થયું છે અને કોનું વાહન છે, પ્લસ શાળા સંચાલકનું છે, શાળાનું છે કે પછી પ્રાઇવેટ છે. જો એ રીતનું હશે તો એને જે રીતે નિયમ મુજબ જે કાર્યવાહી થશે તો એના વાહનને લગતી થઈ જશે. એને સર, જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે એક વાહનની અંદર 20-22 જેટલા જે બાળકો છે તે લોકોને ભરવામાં આવ્યા હતા, તો શું આ વાતની આપણને અગાઉ કોઈ જાણ હતી કે નહીં? ના, એ વખતે તો અત્યારે જાણ નથી અમને. જસ્ટ આવો બનાવ બન્યો અને અમારા અધિકારી દ્વારા મને જાણ કરવામાં આવી એટલે જસ્ટ હું અત્યારે એમના માટે આવ્યો હતો. સર, આરટીઓ દ્વારા થોડા સમય પહેલા જ સ્કૂલ રિક્ષા વાન ને બસોની અંદર ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, તો શું એ ડ્રાઈવમાં આપણને આ વસ્તુનો ખ્યાલ નહોતો? નહીં, રોજે રોજ દરેક રોજ ડેઈલી રોજે રોજ એક ટીમ તો આ માટે જાતી જ હોય છે. રોજે રોજ આરટીઓ ઓફિસ દ્વારા આના માટેનું સઘન ચેકિંગ ચાલુ જ છે, કાર્યરત જ છે. સાહેબ, માની લો કે આ સ્કૂલ વાળો ડ્રાઈવર જે છે તેની સામે કેવા પ્રકારના આરટીઓ પગલાં લેશે? હવે એનું લાયસન્સ સસ્પેન્ડ રદ થઈ શકશે અથવા તો એના પેલા ગાડીના એના જે કંઈ ડોક્યુમેન્ટ્સ હોય એ પ્રમાણે જોઈને કદાચ એનું એને પણ દંડ થઈ શકશે. તો સાહેબ, આમાં જે વાહન ચાલક છે તેને દંડ થશે, ભાઈ શાળા સંચાલકો સામે પણ આપ એક કાર્યવાહી કરશો? બંનેને કહેવું પડશે. આમાં જસ્ટ શું, પ્રાઇવેટ જે કદાચ એ પોતાનું હોય અથવા તો શાળા સંચાલકનું હોય વાહન, તો શાળા સંચાલકનો હશે તો એને પણ કહેવામાં આવશે અને જે ડ્રાઈવરને પણ કહેવામાં આવશે, કેમ કે પ્રાઇવેટ હશે તો એને એ રીતે દંડ થશે એને. સાહેબ, બાકી આરટીઓ નિયમ મુજબ સ્કૂલ વાન હોય છે તેની અંદર મેક્સિમમ કેટલા વિદ્યાર્થીઓ તમે ભરી શકો છો? મેક્સિમમ હોય એનું જે પરમિશન જે હોય એનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એમાં દર્શાવેલું હોય છે, મેક્સિમમ 12 અથવા 14 હોય છે. જે રીતનું એનું પાસિંગ થયેલું હોય છે નિયમ મુજબ એ રીતનું હોય છે. તો સાહેબ, માની લો કે આ જે વ્હીકલ જે છે વ્હીકલ પ્રાઇવેટ વ્હીકલ હોય
તો પછી શાળા સંચાલકો સામે થશે કે પછી માત્ર જે ડ્રાઈવર છે તેની સામે કાર્યવાહી થશે? અત્યારે તો હાલ જે છે પેલા તો ડ્રાઈવર ને પેલા જોવું પડશે, બાકી જે નિયમ મુજબ થતું હશે જ. સર છેલ્લો ક્વેશ્ચન, આપ અત્યારે હાલમાં માહિતી લેવા માટે પહોંચ્યા છો, કેવા પ્રકારની માહિતી આપણે અત્યારે લીધી છે સ્કૂલ પાસેથી અને ખાસ કરીને આપણા સોર્સ પાસેથી? સ્કૂલ પાસેથી તો મારે જસ્ટ એના પોતાના કેટલા વાહનો ચાલે છે, કેટલી શિફ્ટમાં ચાલે છે અને ક્યાં ક્યાં અહીંના વાહનો અથવા એ સિવાયના કેટલા ચાલે છે એના માટેની એક મારે માહિતી જોતી હતી, પણ અહીંયા અત્યારે તો કોઈ હતું નહીં એટલે મારે જોવું, એની તપાસ ફરીથી આવવું પડશે એના માટે. અધિકારી દ્વારા જે કઈ માહિતી મળે છે એના માટે જ હું અહીંયા આવ્યો હતો. ચોક્કસપણે મનીષ, આપણે વાત કરી કે આપણી સાથે આરટીઓ અધિકારી ઉપસ્થિત, તમને કીધું કે જે રીતે આજે સ્કૂલ ડ્રાઈવર હશે, સ્કૂલ જે વાનનો ડ્રાઈવર છે તેની સામે કાયદેસર કાર્યવાહી થશે, પરંતુ જો પ્રાઇવેટ વ્હીકલ હશે તો શાળા સંચાલક જે છે અને ડ્રાઈવર છે બંને સામે કાયદેસર કાર્યવાહી થતી હશે તો કરવામાં આવશે જ. મનીષ બિલકુલ આભાર આપનો, દેવાંગ માહિતી આપવા માટે. તો અમદાવાદમાં આજે જે ઘટના ઘટી છે વીટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે, કારણ કે આરટીઓના અધિકારીઓ હવે પંચામૃત સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને સમગ્ર વિગત એકત્રિત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ડ્રાઈવરની જો બાદરકારી નીકળશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.